गुड मॉर्निंग एवरीबडी। तो आप आठमू प्रकरण एम गुणोत्तर ने प्रमाण अभ्यास आगे वारता स्वाध्याय 8.2 नो अभ्यास करे जेमा आप प्रश्न 6 सुधी अभ्यास करो। तो हमें आप आग सातमो दाखिल जो है। एक शहर में 30% स्त्रीओ 40% पुरुषों अने बाकीना बाळको छे तो बाळको केटला टका हशे? टका हमेशा आपणे जाणीए छीए के 100 पर गणाय, टकावारी हमेशा आपणे 100 पर गणीए छीए। हवे स्त्रीओनी टकावारी आपी छे 30%, पुरुषोनी टकावारी आपी छे 40%, अने બાકીના બાળકો છે એમ શબ્દ આપ્યો છે। તો બાળકોની ટકાવારી કેટલી હોય તે આપણે ગણવાનું છે। તો આપણે શું કરશું બાળકોની ટકાવારી ગણવા માટે? સ્ત્રીઓની ટકાવારી અને પુરુષોની ટકાવારી એનો પહેલાં આપણે સરવાળો કરીએ। એ જે સરવાળો મળે એને 100માંથી બાદ કરશું। તો સ્ત્રીઓ અને પુરુષોની ટકાવારી બરાબર સ્ત્રીઓની ટકાવારી વત્તા પુરુષોની ટકાવારી બરાબર 30% વત્તા 30% વત્તા 40% એટલે 70% થયું। સ્ત્રીઓ અને પુરુષોની ટકાવારી ગણો તો 30 ને 40 70% થયું। તેથી બાળકોની ટકાવારી બરાબર 100% - 70% એટલે બાળકોની ટકાવારી કેટલી આવશે? 30%। આ રીતે આપણે પ્રશ્ન નંબર 7નો અભ્યાસ કર્યો। પ્રશ્ન નંબર 8 એક મતદાન ક્ષેત્રમાં 15,000 મતદાર છે જેમાં 60%એ મતદાન કર્યું તો મતદાન ન કરનારની ટકાવારી શોધો। તમે શોધી શકશો કે કેટલા મતદારોએ મતદાન કર્યું નથી। એક શહેરમાં કુલ 15,000 મતદાર છે। મતદાર એટલે કે જે વ્યક્તિ મત આપવા માટેની પાત્રતા ધરાવે છે, જે વ્યક્તિ 18 વર્ષની ઉંમર પૂરી કરેલું હોય એવો વ્યક્તિ ભારતનો નાગરિક હોય એ ભારતમાં મત આપી શકે। એટલે કુલ મતદાર બરાબર 35,000। એમાં 60%એ મતદાન કર્યું છે એટલે કે 60% વ્યક્તિએ મતદાન કર્યું છે બરાબર। અને આપણે ગણવાનું કીધું છે કે મતદાન ન કરનારની ટકાવારી ગણો તો કુલ ટકાવારી એટલે 100%। મતદાન કરનારની ટકાવારી બરાબર મતદાન કરનારની ટકાવારી બરાબર 60%। તેથી મતદાન ન કરનારની ટકાવારી બરાબર 100 - 60 બરાબર 40%। હવે 40% વ્યક્તિએ મતદાન કર્યું નથી। હવે આપણે ભેગા ભેગી પણ ગણવાનું છે કે કેટલા વ્યક્તિએ મતદાન કર્યું નથી એની સંખ્યા ગણવાની છે। એટલે આ જે 40% છે એને આપણે સંખ્યામાં ફેરવવાનું છે। તો 40%નું શું થાય? 100 × 40 એટલે કે 100 વ્યક્તિએ મતદાન ન કર્યું, 100 વ્યક્તિ કુલ હોય તો મતદાન ન કરતા 40 વ્યક્તિ હોય તો 35,000 વ્યક્તિએ મતદાર હોય કુલ તો મતદાન ન કરનાર કેટલા થશે? 83 મૂકવાની
कुल मतदार 40 तो 35,000 कितने 140 तो 35,000 कितना 35,000 गुणिया 40 छेद में 100 0 उड़ी गया आ 0 उड़ी गया 0 तो कई उड़ाड़ी सकी अपने 3500 गुणिया 4 कर नाखवानो 14,000 વ્યક્તિ એવા છે જે મત આપવા માટે સક્ષમ છે, મત આપવાનો અધિકાર છે, પણ કોઈ પણ કારણસર મત દેવા ગયા નથી. બરાબર. હવે આપણે માનજો, આમ તો દાખલો પૂરો થઈ ગયો. આપણને એમ કીધું હોય કે મત દેવાવાળા વ્યક્તિની સંખ્યા કેટલી છે, તો બે રીતે 160 તો 35,000 કેટલા એ રીતે ગણી શકાય, અથવા કુલ મતદાર 35,000 છે એમાંથી મત ન દેનારની સંખ્યા 14,000 બાદ કરી દો એટલે 21,000 જવાબ આવે, એ વ્યક્તિએ મત આપ્યો હશે એમ આપણે કહી શકીએ. ત્યારબાદ 9મો દાખલો લઈએ. મિતા તેના પગારમાંથી રૂપિયા 4,000 બચાવે છે, જે તેના પગારનો 10% હોય તો તેનો પગાર કેટલો હશે? મિતા નામનો એક વ્યક્તિ છે, એ પોતાના પગારમાંથી 4,000 રૂપિયા બચાવે છે અને એ પગારના 10% જેટલો છે, એટલે 4,000 રૂપિયા બચત કરી 10% જેટલી છે તેનો કુલ પગાર એટલે કે મૂળ પગાર કેટલો હશે એ ગણવું છે. એટલે આપણે મૂળ પગાર જે ગણવાનો છે એની માટે પહેલા એક સ્તરીએ ધારો કે મિતાનો કુલ પગાર x રૂપિયા છે. ધારો કે મિતાનો કુલ પગાર x રૂપિયા છે. હવે પગારના 10% બચાવે છે અને જે આંકડો 4,000 રૂપિયા છે એટલે આપણે લખી શકીએ x ના 10% બરાબર 4,000. એક્સ ના 10% બરાબર 4,000. આ સાદુરૂપ આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા. તેથી એક્સ ગુણ્યા 10^100 બરાબર 4,000. એક્સ બરાબર 100×4,000/10. આ 0 ના 0 ગણીના 4,000×10 કરો એટલે 40,000 આવશે. તેથી એક્સ બરાબર 40,000. એટલે આપણે કહી શકીએ કે મિતાનો પગાર રૂપિયા 40,000 હશે. તો મિતાનો પગાર રૂપિયા 40,000 હશે. ત્યારબાદ 10મો દાખલો લઈએ. એક લોકલ ક્રિકેટ ટીમ એક સિઝનમાં 20 મેચ રમે છે. ક્રિકેટની એક ટીમ છે, એ એક સિઝન દરમિયાન એટલે કે અમુક ચોક્કસ ગાળા દરમિયાન 20 મેચ રમે છે અને એમાંથી 25% મેચ જીતે છે, તો તેઓ કેટલી મેચ જીત્યા હશે? જીતેલી મેચની ટકાવારી આપી છે, એને આપણે સંખ્યામાં ફેરવવાની છે, તો 83 આ રીતે મૂકશું. કુલ મેચ અને જીતેલી મેચ ટકા આપ્યો એટલે 100/83 પહેલા મૂકવાના. કુલ મેચ 100 હોય તો જીતેલી મેચની ટકાવારી છે 25, તો 20 મેચ રમ્યા હોય તો જીતેલી મેચની સંખ્યા કેટલી છે? 100 મેચ રમે તો 25% જીતે છે, તો 20 મેચ રમ્યા હોય તો કેટલી મેચ જીતે? 20×25/100.
આ રકમ અને આ બે આ બે રકમનો ગુણાકાર કરીને અંશમાં લખવાનો, ઉપર જે રકમ હોય એ છેદમાં લખવાનો. આ જે પદ મૂક્યા એને કહેવાય છે ત્રિરાશિ મૂકી. આ જીરો ગયો અને આ જીરો ગયો, અહીંયા બે છે અને દસ છે, તો આપણે બેનો ગ્રીય મૂલ્યમાં દસ આવે. બે પંચા દસ અને પચો પચો પચીસ, બરાબર કેટલા આવશે? પાંચ. તો જે ટીમ વીસ મેચ રમી છે એ પાંચ મેચ જીતી હશે. અમે 25% એટલે ચોથો ભાગ થાય, 100નો ચોથો ભાગ 25 થાય ને, તો કુલ મેચ 20 રમી હોય તો 20નો ચોથો ભાગ એટલે કેટલા થાય? 5. આ રીતે પણ આપણે કહી શકીએ. આ રીતે આપણે સ્વાધ્યાય 8.2નો અભ્યાસ પૂરો કર્યો. હવે સ્વાધ્યાય 8.3 ભણતા પહેલાં આપણે થોડાક નફાખોટના સૂત્રો, નફો કોને કહેવાય, ખોટ કોને કહેવાય, એ બધી થોડીક માહિતી છે તે આપણે જોઈ લઈએ. તો પહેલો શબ્દ જોઈએ આપણે, ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમત. ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમત કોને કહેવાય? આપણે જે સ્વાધ્યાય 8.3માં દાખલા ભણવાના છે એમાં આપણે નફાખોટના દાખલા ભણવાના છે અને આ ઉપરાંત આપણે સાદું વ્યાજ ગણવાના દાખલા ભણવાના છે. તો પહેલા ભાગમાં આપણે નફાખોટના સૂત્રો લખશું, એના જે બધા શબ્દો છે, નફો કોને કહેવાય, ખોટ ક્યારે જાય, એ બધાનો અભ્યાસ કરીએ, ત્યારબાદ આપણે આગળ દાખલા ભણશું. તો પહેલો શબ્દ આપણે જોયું કે ખરીદ કિંમત કોને કહેવાય, તો કે વસ્તુ ખરીદતી વખતે, બરાબર, આપણે જે રકમ ચૂકવીએ તેને ખરીદ કિંમત કહે છે. અહીંની વ્યાખ્યા થઈ, તમારે વ્યાખ્યા લખીને પાકી કરવાની. તમને ઓબ્જેક્ટિવમાં, એક માર્કમાં, થિયરીમાં વ્યાખ્યા પૂછી શકે કે ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમત કોને કહેવાય, તો કે વસ્તુ ખરીદતી વખતે ચૂકવવામાં આવતી રકમને વસ્તુની ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમત કહે છે. દાખલા તરીકે કોઈ એક વિદ્યાર્થી બુક સ્ટોલે જઈને એક ફૂલસ્કેપ ચોપડો ખરીદે અને ફૂલસ્કેપ ચોપડાના બુક સ્ટોલવાળાને 40 રૂપિયા ચૂકવે, તો એ ફૂલસ્કેપ ચોપડાની મૂળ કિંમત એટલે ખરીદ કિંમત એ 40 રૂપિયા કહેવાય. પછી બીજો શબ્દ આવે છે વેચાણ કિંમત. આ મૂળ કિંમતને ટૂંકમાં કહેવાય છે મૂકી. મૂળ કિંમત એટલે ટૂંકમાં કહેવાય છે મૂળ કિંમત મૂકી. બીજો શબ્દ છે વેગી. વસ્તુ વેચતા જે રકમ મળે તેને વસ્તુની વેચાણ કિંમત કહે છે. વેચવાની વાત છે, સેલ. વસ્તુ વેચતા જે કિંમત મળે તેને કહેવાય વેચાણ કિંમત. તો આપણે વસ્તુ વેચતી વખતે દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ કે એક વ્યક્તિ નોકરી, સરકારી નોકરી કરે છે, એની બદલી થઈ ગઈ, એ બીજા શહેરમાં રહેવા આવ્યા છે, તો પોતે જે શહેરમાં રહેતો હતો ત્યાંનું મકાન વેચી દે, અને માનજો કે એને મકાન વેચતા 40 લાખ રૂપિયા મળ્યા, તો 40 લાખ રૂપિયા એ વ્યક્તિને વેચતા મળ્યા એટલે મકાન માટે એ કિંમત, વેચાણ કિંમત એ વ્યક્તિને 40 લાખ રૂપિયામાં થશે. વસ્તુ વેચતા જે રકમ ઉપજે એટલે કે જે રકમ મળે તેને વસ્તુની વેચાણ કિંમત કહે છે. આ બીજો શબ્દ જોયો. પછીનો શબ્દ છે ખરાચા. ખરાચાત એટલે કે અમુક વસ્તુ, દાખલા તરીકે આપણે ચોપડો લેવો હોય કે શાકભાજી લેવું હોય, તો આપણે થેલીમાં લઈને કે ગાડી ઉપર ફટાફટ જઈને લઈ આવીએ છીએ, આપણે કંઈ બીજી વધારાની જરૂર નથી પડતી. પણ અમુક વસ્તુ આપણે બજારમાંથી લાવી હોય તો આપણે ઉંચકીને કે ગાડી ઉપર લાવી શકીએ એમ નથી. દાખલા તરીકે આપણે માનીએ કે ગોદરેજનો કબાટ ખરીદવો છે, તો ગોદરેજનો કબાટ આપણે ઉંચકીને કે ગાડી ઉપર લાવી શકીએ નહીં, તો એ માટે આપણે વાહન ભાડે કરવું પડે, બરાબર છે, ટેમ્પો ભાડે કરો કે લારીમાં લાવો, જેમાં લાવો. તો એ વસ્તુને ગોદરેજનો કબાટ જેટલા રૂપિયાનો આવ્યો છે એ દુકાનવાળાને ચૂકવી, એટલે એ ખરીદ કિંમત કહેવાય. અને આપણે જે વાહનમાં કબાટને ઘરે લાવવાનું કરીએ છીએ, બરાબર, તો એ ઘરે લાવવાનું છે ને વાહનવાળાને આપણે મજૂરી ચૂકવીએ છીએ, એ જે વધારાનો ખર્ચ થાય એને કહેવાય ખરાચા. એને શું કહેવાય? ખરાચા કહેવાય. બીજો એક ઉદાહરણ લઈએ કે ભાઈ, માની લો કે એક વ્યક્તિએ જૂનામાંથી સ્કૂટર લીધું, બરાબર, એક્ટિવા જૂનામાંથી લીધું કે જૂનામાંથી મકાન લીધું, તો મકાન લે,
જૂનામાંથી માણસ તો સ્વાભાવિક છે, થોડું રિપેરિંગ કરાવશે, કાંઈ ટિકડ થાગડ કરાવે, રંગરોગાન કરે, કાંઈક ફેરફાર કરે, તો એમાં જે એના ખર્ચો થાય એ મકાનનું અને જે રકમ ચૂકવી હશે બરાબર લેનારને વેચનારને, એને ઉપરાંત આ વધારાની રકમ એણે એ કારીગરોને આપવી પડે છે. વાહન આપણે જૂનામાંથી ખરીદ્યું હોય તો આપણે બ્રેક સરખી કરાવીએ, લાઇટ સરખી કરાવીએ, કંઈક નાનું મોટું રિપેરિંગ કરાવીએ, તો જે ટૂંકમાં વધારાની રકમ ચૂકવવી પડે એને કહેવાય ખરાચા. ખરાચા એટલે શું? તો કે વસ્તુ ખરીદેલી હોય તેની ઉપર ચૂકવવી પડતી કે ખર્ચ થતી વધારાની રકમ એને ખરાચા કહેવાય. ખરાચા પછી શબ્દ આવે છે પડતર કિંમત, ટૂંકમાં એને કહેવાય બાકી. મૂળ કિંમત અને ખરાચા એનો સરવાળો કરતા જે જવાબ મળે એને પડતર કિંમત કહે છે. માની લો કે એક વ્યક્તિએ એક કબાટ 10,000 રૂપિયામાં ખરીદ્યું, એટલે કબાટની મૂળ કિંમત કેટલી છે? 10,000 રૂપિયા, અને એને ઘરે પહોંચાડવાની મજૂરી 200 રૂપિયા આપી. તો 10,200 આ મૂળ કિંમત કહેવાય, આ ખરાચા કહેવાય, નાને કહેવાય પડતર. 10,200 રૂપિયા એ વસ્તુની પડતર કિંમત. ખરેખર વ્યક્તિને વસ્તુ 10,200માં પડી એટલે એને કહેવાય પડતર કિંમત. 10,000 રૂપિયા એણે દુકાનવાળાના કબાટના ચૂકવ્યા, 200 રૂપિયા એણે મજૂરને કારીગરને ચૂકવ્યા વાહન ભાડાના, એટલે એને ખરેખર કબાટ કેટલામાં આવ્યો? 10,200 રૂપિયામાં આવ્યો અથવા તો પડ્યો કહેવાય. આ રીતે આપણે મૂળ કિંમત, વેચાણ કિંમત, ખરાચા અને પડતર કિંમત કોને કહેવાય જોયું. હવે આપણે નફાખોટના 4-5 સૂત્રો છે એ લખીએ. એ સૂત્રો તમારે 5-5 વાર લખીને પાકા કરવાના, અને કયા દાખલામાં કયું સૂત્ર વાપરવાનું એ શીખવાનું છે. એ પહેલાં આપણે નફો કોને કહેવાય અને નફો ક્યારે થાય, ખોટ કોને કહેવાય અથવા તો ખોટ ક્યારે જાય એ માહિતી જોઈએ. તો પહેલો સૂત્ર છે નફો. જ્યારે મૂળ કિંમત કરતા વેચાણ કિંમત વધુ હોય ત્યારે નફો, જ્યારે મૂળ કિંમત કરતા વેચાણ કિંમત વધુ હોય ત્યારે નફો થાય. નફો એટલે ફાયદો. આપણે જેટલા રૂપિયામાં વસ્તુ લાવીએ એની કરતાં વધારે કિંમતમાં વેચીએ તો આપણને ફાયદો થાય ને. દરેક માણસ જે વેપાર કરે છે, નોકરી ધંધો કરે છે, સ્વાભાવિક છે એ ફાયદો પોતાને થાય, પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવાનું હોય છે, એટલે એને પૈસા ઊભા કરવાના હોય છે, આવક કરવા માટે નફો કરે છે. તો દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ આપણે કે ભાઈ એક વ્યક્તિએ એક મકાન 40 લાખમાં લીધું અને 5 વર્ષ પછી મકાનના ભાવ વધી ગયા, એણે 45 લાખમાં મકાન વેચી દીધું. તો એને આવ્યું તું 40 લાખમાં, વેચ્યું 45 લાખમાં, તો એને મકાનની કિંમત 45 લાખ રૂપિયા થાય છે. આ રીતે 45 લાખમાંથી 40 લાખ બાદ કરો એટલે એના 5 લાખ રૂપિયા નફો થાય. ત્યારબાદ જોઈએ ખોટ કોને કહેવાય. જ્યારે મૂકી કરતા વેચી ઓછી હોય ત્યારે ખોટ જાય. નફો એમાં થાય શબ્દ લખવાનો, ખોટ એમાં જાય શબ્દ લખવાનો. ખોટ ક્યારે જાય? તો કે મૂળ કિંમત કરતા વેચાણ કિંમત ઓછી હોય તો શું થાય? ખોટ જાય. 100 રૂપિયામાં હું વસ્તુ લાવું અને 80 રૂપિયામાં વેચી દઉં તો મને 20 રૂપિયા નુકસાન ગયું. નુકસાન એટલે શું કહેવાય? ખોટ કહેવાય. હવે આપણે નફાખોટના 5 સૂત્ર જોઈ લઈએ. પડતર કિંમત બરાબર મૂળ કિંમત વત્તા ખરાચા, નફો બરાબર વેચી ઓછા મૂકી, નફો બરાબર વેચી ઓછા વેચી, ચોથું ખોટ બરાબર મૂકી ઓછા વેચી, અને પાંચમું ખોટ બરાબર
જો તમને દાખલામાં ખરા જત આપ્યો હોય તો તમારે નફા માસ્તર લેવાનું, ખરા જત આપ્યો હોય તો એવી રીતે ખોટતી હોય તો ખરા જત માસ્તર લેવાનું, ખરા જત આપ્યો હોય તો. જો ખરા જતનો ઉલ્લેખ ન કર્યો હોય તો તમારે નફામાં આસ્તો લેવાનો અને ખોટમાં આસ્તો લેવાનો. આ રીતે આપણે દાખલાની ગણતરી કરીએ છીએ. વધુ આગળના અંકમાં જોશું. થેન્ક યુ વેરી મચ.